ને મિત્રો મજામાં મિત્રો આપણે જે એમજીવીસીએલના પેપર છે ને એમાં ખાસ કરીને હવે રીઝનિંગની અંદર શું પૂછાયેલું છે એમાં નજર કરીએ અને તમે જોશો કે આપણે જેટલા સમ કરાવ્યા છે સેમ એવા જ સમ છે એમાં કોઈ નવી વાત નથી અને મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળી રહ્યા છે તો ચલો નજર કરીએ અહીંયા તમને એવું કહ્યું છે કે બીજું તેના ઘરથી શરૂ કરીને ઉત્તરમાં પાંચ કિલોમીટર ચાલે છે અને તેની જમણી બાજુ વણાક લઈને બે કિલોમીટર ચાલે છે અને તે જ દિશામાં વધુ પાંચ કિલોમીટર સુધી ચાલવાનું ચાલુ રાખે છે એ પછી તે દક્ષિણ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે અને અંતે પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે તેના પ્રારંભિક બિંદુ થી અંતિમ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય મિત્રો આ તો તમે વાંચો છો પણ ખરેખર વાંચવાની કંઈ જરૂર નથી સીધે સીધું પણ તમે સ્ટાર્ટ કરી શકો છો કારણ કે તમને ખબર જ છે કે કોઈ એક પોઈન્ટ પકડવાનો છે અને તમને ઓલું તો ખબર છે ને વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ હે ને તો તમને ખબર છે કે જ્યારે વાવ ઈશાન બરાબર ને તો આ વા વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ હે ને તો વાયવ્ય ઉત્તર ઈશાન પશ્ચિમ પૂર્વ નૈઋત્ય દક્ષિણ બરાબર અગ્નિ આ બધું ખબર જ છે પણ આપણે શું કરવાનું કે આ બીજું ભાઈ છે એ તેના ઘર થી શરૂ કે ઉત્તર ઉત્તર એટલે ઉપર ખબર જ છે બરાબર કેટલું તો કે ભાઈ પાંચ ચાલો આ પોઈચા પાંચ બરોબર અહીં પહોંચી ગયા પછી જમણી બાજુ ચાલો જમણી બાજુ એટલે આમ જતા હોય તો જમણી બાજુ આ થાય બરાબર મિત્રો જ્યારે તમે બાર ફરવા નીકળો ને એટલે તમારે યાદ રાખવાનું તમારે ઘડિયાળ છે ને જમણા હાથમાં પહેરવાની છે બરાબર તો હવે જમણા હાથમાં પહેરો અને ઘડિયાળ એટલે તમને ખબર ઘડિયાળનો કાંટો કેમ હાલે આમ એટલે જમણી સાઈડ છે એ ઘડિયાળના કાંટા તરફ થશે તો હવે આ શોર્ટકટ પણ તમને આપેલી હતી અને ટેબલ ઉપર બેસો ત્યારે ત્યારે તમને ખબર છે ડાબી ડાબી સાઈડ પહેરવાનું છે તો જ્યાં જમવા બેસો ત્યાં ડાબી સાઈડ બહાર નીકળું ત્યાં જમણી સાઈડ હવે જો જમણી બાજુ કેટલું ચાલે છે બે કિલોમીટર એટલે તમારે બે છે ને આમ થોડુંક કરવાનું કારણ કે પાંચ આટલું હોય તો બે આટલું જોઈએ બરાબર બે કિલોમીટર અને તે જ દિશામાં વધુ પાંચ કિલોમીટર ચાલો ઓકે ફરીથી પાંચ ચલાવો ચાલો આ પાંચ બરાબર એટલે અહીંયા પહોંચી ગયા હવે એ પછી તે દક્ષિણ દિશા હવે દક્ષિણ ખબર છે જો હારિયા દક્ષિણ નીચે છે ને એટલે દક્ષિણ દિશામાં કેટલું જશે તો એ પાછું પાંચ રાઈટ બરાબર દક્ષિણ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે અંતે પશ્ચિમ દિશામાં વળી પશ્ચિમ જો ચલો પશ્ચિમ એટલે આ બરાબર પશ્ચિમ તો વળી પાછા આમ આવે છે એ કેટલું ચાલે છે કે ત્રણ ચાલે છે ઓકે ત્રણ તો હવે પ્રારંભિક બિંદુ થી અંતિમ બિંદુ એટલે આ બિંદુ થી આ બિંદુ અંતર તમને ખબર છે જો આ લંબચોરસ જેવું થાય જ છે અકેના કારણ કે આયા એક્ઝેક્ટ જ આયા હોય 5 5 છે એટલે બરોબર તો 5 ને 2 7 છે આ 3 છે એટલેનો ઘટતું કેટલું હોય 4 તો આયા 4 જેટલું અંતર હશે જવાબ તમારો રેડી છે મજા આવી મિત્રો તો આવા સમની અંદર કંઈ ખસું હોતું નથી મિત્રો જોઈએ નેક્સ્ટ કે આયા વાત આવી છે કે એક બાળક ઉત્તર પશ્ચિમ દિશા તરફ મો રાખીને લોનમાં એકસો પોઈન્ટ પાંચ ડિગ્રી ફરે તો હવે તેનું મોં કઈ દિશામાં હશે મિત્રો હવે બધું તમે જાણો છો ફરીથી અહીંયા તમને ખબર છે કે વા ઈશાન પુ ને દે અગ્નિ બરાબર હવે જો

બાસઠ પોઈન્ટ પાંચ આપણે ઘટાડી નાખી તો ચાલે એટલે એકસો બાવન પોઈન્ટ પાંચ કારણ કે આમ ગયો એટલે આપણે પછી એનો ડિફરન્સ જ લઈ લઈએ એટલે પતી ગયું છપન નેવું દિશામાં હશે તમે વિચારો કે અહીંયા જ્યારે તમારી સામે એક્ઝેક્ટ આમ છે બરાબર તમે જો કે આ કેટલું હશે પિસ્તાલીસ આ પિસ્તાલીસ આ પિસ્તાલીસ આ પિસ્તાલીસ હા કે ના બરાબર તો તમે વિચારો આ પિસ્તાલીસ બીજું પિસ્તાલીસ એટલે કે આ અને આ એટલે નૈઋત્ય નૈઋત્યને બીજી રીતે શું બોલાય પશ્ચિમ અને દક્ષિણ એટલે પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ કંઈ પણ આપ્યું હશે મિત્રો આપ્યું જ છે તો આટલું સિમ્પલ અને જે તમને બિલકુલ આ પૂછાયેલું હતું અને તમને બિલકુલ આવડી જશે તો મિત્રો આ બધા સમ આપણે ખૂબ કરેલા છે અને તમે લોકો ખૂબ પ્રેક્ટિસ પણ કરેલી છે તો માર્ક બિલકુલ જવાના નથી એવી જ મિત્રો શ્રેણી પણ પૂછાય છે તમે જોઈ શકો છો કે જ્યારે એક પછી સીધું બે છે પછી સીધું ચાર છે પછી સીધું સાત છે સાત પછી આ એક થોડુંક અઘરું લાગે છે ઓહો આટલું બધું પણ તમે મિત્રો જોશો કે જુદી જુદી પેટર્ન તમે જો આનો ડિફરન્સ જોશો તો અહીંયા તમને એક દેખાઈ રહ્યો છે પછી બે દેખાઈ રહ્યો છે પછી ત્રણ અને પછી સીધો એકવીસ તો ક્યારેક પેટર્ન કંઈક સમજાય નહીં એવી હોય પણ મિત્રો તમે જો ખૂબ પ્રેક્ટિસ કરી હોય તો તમે જરૂરથી આની પેટર્ન પકડી શકશો મિત્રો પેટર્ન આવી આવશે કે તમને એક બે ત્રણ ચાર પાંચ એવું તો છે પણ જો અહીંયા વત્તા પછી તો કે ગુણ્યા પછી તો કે વત્તા પછી તો કે ગુણ્યા પછી તો કે વત્તા જો એક વત્તા એક તો બે આવ્યા બે દુ તો કે ચાર આવ્યા ચાર ત્રણ સાત આવ્યા સાત ગુણ્યા ચાર અઠ્યાવીસ આવ્યા અઠ્યાવીસ વત્તા પાંચ તેત્રીસ આવ્યા આવ્યા તો મિત્રો આવું પણ પેટર્ન હોઈ શકે છે તો જુદું જુદું પૂછાય અ આપણે કોઈ ટેન્શન નથી આપણે એમાંથી શીખવાનું છે મિત્રો પણ આ તો પ્રેક્ટિસનો જ વિષય છે મિત્રો તમને જોતા આવે પછી આવું બધું આવડશે અને આવું પણ પૂછાય છે એવી એકવાર ખબર પડી તો આવા સમ તમને જરૂરથી આવડી જશે તો જોઈએ નેક્સ્ટ ત્યાર પછીનો જે મિત્રો પ્રશ્ન છે એમાં તમે જોઈ શકો છો કે ત્રણસો છે પછી ત્રણસો ને પાંત્રીસ થયા ઓકે વૈધા પછી તો કે બસો ચોરાણી ઘઈટા જો આજ ઘઈટા પછી વળી પાછા વહેતા વળી પાછા ઘાટા તો મિત્રો અહીં વધઘટ ચાલી રહ્યું એવું દેખાય છે તો આપણે ડિફરન્સ ગોતી જ શકીએ કે જેમ કે જો ત્રણસો ને પાંત્રીસ એટલે એકમાં કેટલા ઉમેરી તો પાંચ આવે તો કે ચાર પછી એકમાં તો કે આ બરાબર તો આમાં પ્લસ આટલા થયા ઓકે હવે અહીં આવી તો ઘાટા કેટલા તો ફરીથી આમાં સરવાળો કરી ચાર ને એક પાંચ નવ ને ચાર તેર બરાબર એટલે કે ત્રણસો પાંત્રીસમાંથી એકતાલીસ ઘેટા ચલો અહીંયા આપણે જોઈ લઈએ કે બસો ચોરાણું ત્રણસો અઢાર છે તો જોઈએ ચારમાં કેટલા ઉમેરો કે ચાર ને ચાર આઠ પછી નવમાં કેટલા નવ ને બે એટલે ફરીથી પ્લસ ચોવીસ આવ્યો જો પ્લસ ચોવીસ આવ્યા પછી માઇનસ એકતાલીસ હવે પ્લસ પ્લસ ચોવીસ આવ્યા ચલો આનું વિચારી ફરીથી આ મોટું છે આ નાનું છે તો સાતમાં કેટલા ઉમેરો તો કે એક પછી સાતમાં કેટલા ઉમેરો તો સાત ને ચાર અગિયાર બરાબર આવી ગયા તો આમાંથી આટલા શું થયું તો કે ભાઈ ઘેટા તો મિત્રો તમે પકડી શકો છો ચોવીસ પછી ઓછા એકતાલીસ થયા છે વળી વધતા ચોવીસ થયા છે પછી પાછા ઓછા એકતાલીસ થયા છે તો હવે શું કરવો પડે ચોવીસ કરવા પડે તો સાત ને ચાર અગિયાર આઠ ને બે દસ અને ત્રણ ત્રણસો એક આવું ક્યાંય છે તમે કહેશો હા સર એને આર્ય તો બિલકુલ સાચું છે તો મિત્રો આ ટાઈપની પેટર્ન તો આવા શ્રેણીના પૂછાયેલા જ છે જોઈએ હજી નેક્સ્ટ જોઈએ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેવું આપ્યું છે તો કે ભાઈ એકતાલીસ પછી તો કે તેતાલીસ પછી તો કે છેતાલીસ પછી એકાવન એટલે વધે છે હવે કેટલી વધે છે તો ચાલો એકતાલીસ માં કેટલા ઉમેરો તો તમે કહો સર બે ઉમેર દો એટલે એકતાલીસ માં તેતાલીસ ચાલો તેતાલીસ માંથી છેતાલીસ આવું તો કે ત્રણ ઉમેરો પછી છેતાલીસ માંથી એકાવન તો કે પાંચ ઉમેરો પછી એકા સાત હવે મિત્રો તમારે આ જોવાનું કે આ બે હોવું પછી ત્રણ હોવું પછી પાંચ હોવું પછી સાત હોવું શું છે તો જ્યારે બગડો પછી સીધો તગડો છે જો અહીંયા ડિફરન્સ બ બેનો છે પણ અહીંયા બગડો ને તગડો એ તમને તરત કહે સર આ તો અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર્સ તો બિલકુલ એની આખી શ્રેણી જ ખબર છે શરૂઆત જ ક્યાંથી થાય છે બે ત્રણ પાંચ સાત નવ આવશે ના પછી અગિયાર પછી તેર પછી સત્તર પછી ઓગણીસ આ બધી કઈ છે તો કે પ્રાઇમ નંબર્સ છે અવિભાજ્ય સંખ્યા છે તો હવે જોવો જોઈએ આ તો કે આવી ગયું આ તો કે આવી ગયું આ તો કે આવી ગયું આ પણ આવી ગયું તો હવે અગિયાર ચાલો અઠાવન માં તો આઠ ને એક નવ પાંચ ને એક છ ઓગણા જવાબ આવે છે યસ છે છેને પછી તમને કીધું ઘણી વખત દાખલો હોય પણ શબ્દ ભંડોળ પણ હોવું જોઈએ જેમ કે લાયન હોય તો એ તો સિંહ થયો તો એ શું કરે રોર ગર્જના કરે જો એનું બોલવું એટલે ગર્જના તો રેટ એટલે રેટ એટલે ઉંદર ઉંદર શું કરે ચૂંચું કરે તો ચૂંચું માટેનું તમને અંગ્રેજી આવડવું જોઈએ તો આ એક મિત્રો થોડું અંગ્રેજીનું નોલેજનું પણ અનુસંધાન આવા પ્રશ્નોની અંદર રહેલું હોય છે તો ચાલો કોઈ કયો જોઈએ શું આવશે મિત્રો તમને ખબર પડી જ ગઈ છે અહીંયા જે સ્ક્વેક છે તો યસ તો એ જવાબ શું થાય ચૂંચું જે કરતો હોય ને આમ ધીમું અવાજ જોઈએ એને સ્કેક કહેવાય તો આ સ્કોક છે

બીજું પણ પૂછી શકાય કે જેમ કે અલગ પડતો વિકલ્પ હવે મિત્રો ફરીથી અહીંયા તમારા શબ્દ ભંડોળનું જ મહત્વ છે રીઝનિંગ ભંડોળ તમારું હોવું જોઈએ અહીંયા તમે જોશો કે અહીંયા ડિસેન્ડ કે છે ડિસેન્ડ ડિસેન્ડ એટલે આમ નીચે પડતું સિંક એટલે નીચે પડતું ડ્રોપ એ પણ પણ નીચે એટલે ઉપર જવું હવામાં આપણે ઉપર કહેવાય તો અહીંયા તરત ખબ આ બધી નીચે પડવાની વાત છે અને આ એક ઉપર જવાની વાત છે તો આ રીતે તો મિત્રો મજા આવી તો આ બધા રીઝનિંગ આપણે કરી લેશું અને આ જ પેટર્ન બધું પૂછાય છે તો મિત્રો તમે આ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીએલ આ બધી પરીક્ષાઓમાં પૂરેપૂરા માર્ક મેળવો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો તમે અને તમારા મિત્રોને બધાને શેર દેજો અને હા કેવો વિડીયો લાગ્યો એક તમે કોમેન્ટ્સ તો જરૂર કરવાના છો સબસ્ક્રાઈબ તો ક્યારે નીકળી દીધી છે ન કરી હોય એવો તો પ્રશ્ન નથી હા જોઈન બટન કરો તો તમને વધારાના વિડીયો સ્પેશિયલી મળી રહ્યા છે અને હા દરરોજની ટેસ્ટ પણ મળી રહી છે ધ બેસ્ટ આવજો